અફવાઓના ગરમ બજાર વચ્ચે ડભોઈ તાલુકાના ગામજનો અને નગરજનોની ઊંઘ હરામ થઈ ચૂકી છે, જેને લઈને પોલીસ તંત્ર માટે પણ આ અફવા બજાર ચેલેન્જ રૂપ પુરવાર થઈ રહ્યું છે. રાત્રિના પહેલા પહોરથી ચોર ચોર પથ્થર પડ્યા, હથિયારધારી ચડ્ડી બનિયાન આવ્યા, પડતી બૂમો વચ્ચે સાચું શું એ એક પ્રશ્ન બનીને ઊભો થઈ ગયો છે. અફવાનું બજાર છેલ્લા અઠવાડિયાથી ડભોઈ તાલુકા અને નગરમાં પણ પ્રવેશી ચૂક્યું છે. ડભોઈ પોલીસની ટેલિફોનની ઘંટડીઓ સતત ચોર આવ્યાની જાણ સાથે રણકતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, નગર ખાતે તો એક બાજુ ગણપતિ વિસર્જન ચાલતું હોય, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય, હજારોની સંખ્યામાં લોકો રોડ પર હોય, ત્યારે રોડ પરના મકાનોમાં પણ ચોર આવ્યાની બૂમો પડી રહી છે. એટલું જ નહીં, ગત રાત્રિના 8 વાગ્યાના સુમારથી જ જાણે ડભોઈ નગરના મોટાભાગના વિસ્તારોમાં જ ટોરકીના ધાડે ધાડા ઉતરી પડ્યા હોય, તેમ ક્યાંક કોટ વિસ્તારની બહાર સોસાયટીઓ, ક્યાંક નગરના છેવાડાના વિસ્તારોમાં ચોરો અને ચડ્ડી બંનેધારીઓ ઉતરી પડ્યા હોવાની બૂમો પાડતા જ હાથમાં દંડા લઈ રોડ પર ઉતરી પડ્યા હતા. ચોરોનો ઘેરાવો ગાળવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા રાજ્ય ધોરીમાર્ગ પર પણ હજારોની સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડતા માહોલ પણ ગરમાઈ ગયેલો જોવા મળ્યો હતો. જો કે ચોર આવ્યાની પડતી બૂમો વચ્ચે હજુ સુધી કોઈપણ ચોરી કે ધાડની ઘટના પણ સામે આવી નથી, પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા અફવાના બજાર વચ્ચે સઘન પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે, ત્યારે આવી અફવાઓ ફેલાવનાર તત્વો પણ હવે પોતાના શાનમાં સમજી જાય, પ્રજાને ગેરમાર્ગે ન દોરે એ માટે પોલીસ અને પાલિકા પ્રમુખ પણ અફવાઓથી દૂર રહેવા માટે પોતાના વિડીયો સોશિયલ મીડિયા પર જારી કરી દેવામાં આવ્યા છે, જેમાં ડભોઈ વિભાગના DYSP આકાશ પટેલ તો સ્પષ્ટપણે જણાવી દીધું છે કે હજુ સુધી આવી કોઈ પણ ઘટનાએ અંજામ આપ્યો હોય એવું પોલીસના ધ્યાનમાં આવ્યું નથી. આ એક અફવા બજાર જ છે, માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ખોટી બૂમાબૂમ કરીને અફવાઓ ફેલાવતા તત્વો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે, તેમાં કોઈ મન મેક નથી. રોડ ઉપર ઉતરી પડતા કેટલાક લોકો, નોકરી ધંધેથી મોડા આવતા લોકોને પણ રોકી હેરાન પરેશાન કરી રહ્યા હોવાની ઘટનાઓ પણ બહાર આવી છે. તો આવા તત્વો સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા ખચકાશે નહીં. હાલ પોલીસ દ્વારા સમગ્ર તાલુકામાં તેમજ નગરમાં સઘન પેટ્રોલિંગ ચાલી જ રહ્યું છે, જેથી આ અફવા બજારથી દૂર રહેવા માટે પ્રજાને પણ અપીલ કરી દેવામાં આવી છે. જે બારોટ છે ને સ્ટેવી ડભોઈ. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર, બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511 7244 03, મોબાઈલ નંબર 9909 9901 61.